બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આજે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ખેડૂતો આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવામાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને જે ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવે છે તેમની પાસેથી 1,000 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે 660 કરોડના ખર્ચે તૈયાર થયેલી સીપુ ડેમની પાઇપલાઇનમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા વચેટિયાઓને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. નોંધણી થાય છે એ નોંધણી બાબતે લાઇનવાળા જે અરજીઓ લઈને આવે છે એમની લાઇનમાં લાઇનમાં આજે આવ્યા તો કે કાલે આવજો, કાલે આવ્યા તો કે એ પરમ દાડે આવજો અને અંદર શું કરે છે એ એમનું એ જાણે. જે ત્યાં આગળ જે પોલીસવાળો છે એ પણ ત્યાં આગળ ભ્રષ્ટાચાર જ કરે છે, એ ઊભો ઊભો છે હું ઘૂસાડે છે, કોઈ એના કારણથી કરીને જે સાચા ખેડૂતો રહી જાય છે અને ખોટા લાભ લઈ લે છે આવું ચાલે છે. આવું એ ખુલ્લે કે તમારાથી જે થતું હોય એ કરી નાખો અને ખેડૂતો ખૂબ કંટાળી જાય એટલે ઓનલાઈન પંચાયતમાં આવો તો ઓપરેટ દ્વારા થાય, જેનો નંબર આવે એ બરાબર છે પણ એ નોંધ લે ગમે તેમ કરી અને આ બંધ કરાવો, ભ્રષ્ટાચાર થશે નકર અંદર બધું ભ્રષ્ટાચાર ચાલે છે. ખેડૂત એમ કે દેશ કોમ્પ્યુટર ચાલુ કરશે ને એક કર્યો નથી અને ખેડૂત તરફ આપણે મરવાનો દાડો છે. હા, કેટલા સમયથી આવો અને આજે અઠવાડિયાથી હેરાન થા શું કહે અધિકારી તરફ પોત પોત દાડોથી બેઠા.